હવે વાત કરીએ અમરેલીની તો અહીંના સાવરકુંડલા એપીએમસીની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ પેનલ વચ્ચે 14 બેઠકો માટે ખરાખરીનો જંગ જામ્યો હતો. મતદાન મથક ઉપર ખેડૂતો અને વેપારીઓની ભીડ શરૂ થઈ ગઈ હતી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું અને અડધા દિવસમાં 50% ઉપરાંતનું મતદાન થઈ ચૂક્યું હતું. ભાજપ પ્રેરિત પેનલમાં સત્તાધીશ ચેરમેન દીપક માલાણી સામે ભાજપના 3 ટર્મના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી અને કોંગ્રેસના ઉમેદવાર ગોઠવીને કસોકસ ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. સાવરકુંડલા યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે 565 ઉમેદવારો મેદાનમાં હતા. વેપારી વિભાગની 4 બેઠક માટે 212 મતદારો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા ચાલુ હોવાનું ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. તેમજ ભાજપ કોંગ્રેસ પેનલના ઉમેદવારોએ તમામ બેઠક ઉપર જીતનો દાવો વ્યક્ત કર્યો હતો. અમારા 10 ખેડૂત ઉમેદવાર છે ને, એ 10-10 છૂટાવવાના છે. દેખા જોખા પાસે કામના મત માગીએ છીએ, જે આ યાર્ડમાં અમે કામ કર્યું છે અને ખેડૂતો બધા એ કામ જોવે છે અને આ છેલ્લા 5 વર્ષમાં જે કામ નથી થયા એ જોવે છે. લેખા જોખા જોઈને અમને મત આપવાના છે. અમારે ખેડૂત પેનલ 10-10 વિજય છે. ખેડૂત વિભાગની 8-10 બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકોનું મતદાન અત્યારે ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીની પેનલ તરફી જે મતદારોનો ઉત્સાહ જોતા 100-100% 14 બેઠકો ઉપર વિજય મળશે એ અમને પૂરેપૂરો વિશ્વાસ છે. મતદારો આ તાલુકામાં કોણે છેલ્લા વર્ષોમાં કેવું કામ કર્યું છે, એપીએમસીનો વહીવટ, સરકારની કામગીરી, સંગઠન, સહકારી ક્ષેત્રનું આ બધું જ હોય અને મતદાન આમાં કરતા હોય છે અને એ બધું બહુ ખુલ્લું છે. એટલે આપણી ભારતીય જનતા પાર્ટીની પેનલ તરફી લોકોને પૂરી શ્રદ્ધા છે. સાવરકુંડલા એપીએમસીનું મતદાન આજે 9 વખત શરૂ થયેલ છે. ખેડૂત વિભાગમાં 10 બેઠક સામે 20 ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે. 656 મતદારો પૈકી 11 વાગ્યા સુધીમાં બુથ 1માં 59% અને બુથ 2માં 55% મતદાન થઈ ગયેલ છે. વેપારી મતદાન વિભાગમાં કુલ 216 મતદાર છે, તેમાં 11 વાગ્યા સુધીમાં 38.43% મતદાન થયેલ છે. વેપારી વિભાગમાં 4 બેઠકની સામે 5 ઉમેદવારોએ ઉમેદવારી